યાત્રાધામ અંબાજી મંદિર દર્શન માટે બંધ કરાયું. આજથી અંબાજી મંદિર યાત્રિકો માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે. ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી મંદિર આજથી 8 દિવસ માટે યાત્રિકો માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે. દેશમાં કોરોનાની ત્રીજી લહેરના એંધાણ દેખાઈ રહ્યા છે અને ગુજરાતમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. તેથી અગમચેતીના પગલાંરૂપે સરકાર દ્વારા વિવિધ પ્રયાસો કરાઈ રહ્યા છે. ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર પણ આજથી બંધ કરવાનો નિર્ણય સરકાર દ્વારા કરાયો છે. વધી રહેલા કોરોના સંક્રમણને લઈને આ નિર્ણય કરાયો છે. તેમજ આગામી 17 તારીખના રોજ પોષી પૂનમ હોવાથી અંબાજીમાં યાત્રિકોનો જ સારો બહુ જ રહેતો હોય પૂનમ પહેલાં આ નિર્ણય લેવામાં આવ્યો છે અને તારીખ 22/1/2020 સુધી યાત્રિકો માટે દર્શન માટે બંધ રહેશે. અંબાજી મંદિર તેમજ અંબાજી મંદિરના સંલગ્ન નાના મોટા બધા જ મંદિરો પણ આ દિવસો દરમિયાન બંધ રહેશે. જ્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત અંબિકા ભોજનાલય ચાલુ રાખવામાં આવી છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રેસ નોટ બહાર પાડી આ નિર્ણયની જાણ કરવામાં આવી હતી. જોકે મંદિર ટ્રસ્ટની વેબસાઇટ દ્વારા માતાજીની સવાર સાંજની આરતીનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે, જેનો યાત્રિકો ઓનલાઈન લાભ લઈ શકશે. મંદિર બંધ હોવાથી હાલ યાત્રિકો મંદિરના મુખ્ય દ્વાર શક્તિદ્વાર આગળથી જ માતાજીના દર્શન કરી પરત જઈ રહ્યા છે. તેથી અંબાજી મંદિર તથા મંદિરનો ચાચર ચોક પણ સાવ ખાલીખમ જોવા મળી રહ્યો હતો. અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી. કોરોના મહામારીના કારણે ગેટ બંધ છે, તો બહારથી દર્શન કરી અને અમે અમારી માનતા પૂરી કરી અમે ત્યાં જઈએ છીએ. બરાબર છે, તે સરકારની ગાઈડલાઇન મુજબ આ મહામારીમાં બંધ રાખવી પણ જરૂરી જ છે, છતાં જે બાર ગેટથી માનતા પૂરી કરી શકીએ.